ભારતમાં કોરોનાના 5,558 કેસ નોંધાઈ ચૂક્યા છે અને દેશભરમાં 170 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. કોરોના સામેનું યુદ્ધ વધુ વિકટ બની રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટે અગત્યની ટકોર કરી છે. કોરોનાના નિદાન માટે સરકારી ઉપરાંત પ્રામાણિત ખાનગી લેબોરેટરીઓમાં પણ ટેસ્ટ કરવામાં આવે છે. ખાનગી લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ માટે રૂપિયા 4,500 ખર્ચ થાય છે. સુપ્રીમ કોર્ટે ખાનગી લેબોરેટરીમાં પણ કોરોનાના ફ્રી ટેસ્ટ થવા જોઈએ એવું સૂચન કર્યું છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનમાં ધંધા રોજગાર ઠપ છે ત્યારે સુપ્રીમ કોર્ટના સૂચનને સરકાર અમલમાં મૂકે તો લોકોને મોટી રાહત મળી શકે તેમ છે. 1 એપ્રિલથી રાજ્ય સરકારે જરૂરિયાતમંદોને ફ્રી રાશન આપવાની શરૂઆત કરી હતી, જેમાં NFSA રાશન કાર્ડ ધરાવતા 3 કરોડથી વધુ લોકોને ફ્રીમાં રાશન આપવામાં આવ્યું હતું, જેને પગલે APL 1 કાર્ડ ધરાવતા લોકોને ફ્રીમાં રાશન આપવા માંગ ઉઠી હતી. આ અંગે સરકારે હકારાત્મક પગલું લીધું છે. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ APL 1 કાર્ડ ધારકોને ફ્રી રાશન આપવાની ઘોષણા કરી છે, જેમાં કાર્ડ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ચણા દાળ તથા 1 કિલો ખાંડ આપવામાં આવશે. અંદાજે રાજ્યના 65 લાખ લોકોને આ યોજનાનો લાભ મળશે. કોરોનાના સંક્રમણને પગલે હાલ સમગ્ર દેશ લોકડાઉન છે. 14 એપ્રિલ સુધી લોકડાઉન રહેવાનું છે, પરંતુ અત્યારે દેશમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. તે જોતા લોકડાઉન લંબાવવામાં આવે તેવી આશંકા પ્રબળ બની છે. પંજાબ સરકારે તો પંજાબમાં 30 એપ્રિલ સુધીનું લોકડાઉન જાહેર કરી દીધું છે, ત્યારે લોકોના મનમાં એક જ સવાલ છે કે લોકડાઉન 14 એપ્રિલે પૂરું થશે કે નહીં. આ અંગે કેન્દ્ર સરકાર 11 એપ્રિલે ઘોષણા કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે 11 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ કરવાના છે. આ કોન્ફરન્સ પછી સરકાર લોકડાઉન અંગે નિર્ણય જાહેર કરે તેવી અટકળો થઈ રહી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં આજે કોરોનાના કુલ 20 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા, જેમાં જામનગર જિલ્લાના 11, પોરબંદર જિલ્લાના 4, મોરબી જિલ્લાના 2 અને ગીર સોમનાથ જિલ્લાના 3 દર્દીઓના સેમ્પલ કોરોના નેગેટિવ આવ્યા છે. તમામ 20 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવવાથી તંત્રએ તથા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે આજે વડોદરામાં કોરોનાના નવા 5 તથા ભાવનગરમાં નવા 2 કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ 186 કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યમાં કુલ 16 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. લોકડાઉનમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓના વેપાર સિવાય તમામ વ્યવસાયો બંધ છે. આ સમયે પણ દેવભૂમિ દ્વારકાના મેવાસા ગામ પાસે બોક્સાઇટની ખાણમાં ખનન કરવામાં આવતું હતું. આ અંગે IG ને બાતમી મળતા RR સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ઓરિયન્ટ એગ્રેસિવ કંપનીની લીઝવાળી ખાણમાં લોકડાઉન દરમિયાનમાં ખનન થતું ઝડપાયું હતું. પોલીસે ઘટના સ્થળે હાજર કોન્ટ્રાક્ટર લખમણ દેવાયત આંબલિયા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે જે કંપનીની લીઝવાળી ખાણમાં દરોડો પડ્યો છે એ કંપની અન્ય કંપનીએ ટેક ઓવર કરી લીધી છે. ઉપરાંત કંપનીની લીઝની મુદત થઈ ગઈ હોવાના પણ અહેવાલ છે, એટલે કે ખનીજ ચોરીનું કૌભાંડ પણ આ ગુના સાથે સાંકળી શકાય છે. સમગ્ર મુદ્દે કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગ વધુ તપાસ કરશે તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે.